Avi akshara damati avanima je dehadaritaya apya sukha apara bhakta janane dile darine daya कीधा चारु चरित्र गान करवा जेड़े करोणा करी वंदो मंगल मोरती उरदरी सर्वपरी श्री हरि श्री स्वामीनारायण भगवान जय अक्षर पुरुषोत्तम महाराज जय गुणातीतानंद स्वामी महाराज जय भगत जी महाराज जय सासी जी महाराज जय योगी जी महाराज जय गुरु हरि प्रमुख साई महाराज परम पूज्य योगी जी महाराज अनेक बार साधुता नो अर्थ करता के खंबू एज साधुता खंबू एज साधुता एना पर्याय शब्दों में कहिए तो सहन करवू आपनी भारतीय संस्कृति के छे કે તમે સહન કરો શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને કહ્યું છે હે અર્જુન આ બધા દ્વંદો છે સુખ દુઃખ હરક શોખ માન અપમાન આ બધું છે તેને તું સહન કર તાન તિતિષસ ભારત સહન કરવાય અને આપણા પ્રેમ પરા યોગીજી મહારાજ એમણે તો આપણને એક સૂત્ર આપ્યું એ એમના જીવન દ્વારા એમણે ઉપદેશ આપ્યો કે સહનશક્તિ એ જબરો ગુણ છે સહન કરવાથી પોતાના હૈયામાં શાંતિ વરે છે આનંદના ફુવારા છોટે છે અને મોટા પુરુષ જીવમાંથી રાજી થાય છે આપણે કહીએ કે કોઈ મને બે ધોલ મારી જાય અને સહન કરવાની તાકાત ના સહન કરવી એની સમર્થ તકા જમણા કરે એની આ વાત છે દરેક મોટા પુરુષોએ એમના જીવનમાં આ સહનશક્તિ કેળવી છે અને એ સહન કરે છે તો એમાંથી આપણને ઘણું જાણવાનું મળે છે અબ્રાહમ લિંકન પણ કહેતા કે મારા જીવનની અંદર મુશ્કેલીઓ આવે ને અડચણ આવે કે આવું સુખ દુઃખ આવે એ કહે છે હીરાને માણેક સમજું છું પતંગ જેમ દોરી ખેંચે તેમ ઊંચી આવે છે એ માણસ મુશ્કેલીઓમાં એ પોતે આગળ વધી શકે છે ભગવાન સ્વામિનારાયણે પણ શ્રી હરિચરિત્રમાં સાગરની અંદર અનેક જગ્યાએ સહન કરવાના ઉપદેશો સંત ભક્તોને આપ્યા છે જે આપણે પુસ્તકમાં જે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે તો એમાં ભગવાન સ્વામિનારાયણ શું કહે છે હરિભક્ત દોષ વિના સહન કરે તેના પર હું પ્રસન્ન થાઉં છું તો આપણે આ શિબિરમાં આવ્યા છે શા માટે આવ્યા છે ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાનને આપણે રાજી કરવા માટે આપ્યા છે તો સહન કરે છે એની પર ભગવાન રાજી થાય છે યોગીજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા હતા કે બે ભક્તો છે એ કંઈ વાત વ્યાચમાં કંઈ ચર્ચામાં
એકબીજા ગરમ થઈ ગયા, ઉગ્ર થઈ ગયા. અને એક ભગતને ગુસ્સો આવી ગયો, તેમ પહેલાં ધોળ ઠપકારી દીધી. પેલો બિચારો પંપાડવા માંડ્યો. એટલે ભગવાન પોતે એકદમ ઊભા થયા. લક્ષ્મીજી કે શું છે એકદમ, આ તો હન્યપાત થઈ ગયો, એકદમ હું દોડ્યા. કે મારા ભક્તને તમાચો માર્યો છે, તે મારે એની રક્ષા કરવા માટે જવું પડશે, આમ પંપાડવા માટે જવું પડશે. ત્યાં તો ભગવાન આમ થોડે જઈને પાછા આવ્યા. ત્યાં લક્ષ્મીજી કેમ મોટે ઉપાડે ગયા હતા, કેમ પાછા વર્યા? કે ધોબીએ ધોબી થઈ ગયા. શું થયું? પેલા બે હામી છપકારી. એટલે મહારાજ કે મારી જરૂર ના પડી, ભગવાન કે છે. એમ ભગવાન તો આપણને આ ઉપદેશ આપે છે એના જીવન દ્વારા. એટલે મહારાજ પોતે કહે છે, સ્વામિનારાયણ ભગવાન, કે જે સહન કરે એની પણ રાજી થઉં છું. કુંડરમાં શ્રીહરિ કહે, જેમાં જેટલી સહનશક્તિ વધુ તેટલું તેનામાં સામર્થ્ય અધિક માનું. સહન કરે તેને પાયો અચળ છે. આપણે સત્સંગમાં સેવા કરે એનો પાયો અચળ છે, બરાબર છે. ગુણ ગ્રાહક બને એનો પાયો પણ અચળ છે. પણ આ એક મહારાજ આપણને નવી જ વાત કરે છે કે સહન કરે છે એનો પાયો સત્સંગમાં અચળ થાય છે. તો કહેશો ભાઈ કેવી રીતે સહન કરવું? હવે આખી જિંદગી ખમવાનું? તો સહન કરે તો પાયો અચળ થાય ને. હરખા પટેલ આવ્યા હતા અને મૂળ અક્ષરમાંથી સદગુરુ ગુણાતીતાનું સાહેબ પટેલ પગ ધોઈને આવો. જો આટલું સહન ન થયું તો એમણે સત્સંગ મૂક્યો પણ પોતાનો સ્વભાવ ન મૂક્યો. જો આટલું ખમી ગયા હોત તો સ્વામી અમે શું ખોટું કહ્યું, આ ગાડલું બગડે એટલે સ્વામીએ પગ ધોઈને આવવાનું કહ્યું. હવે આટલું પણ સહન, આજે ઘર ઘરમાં ઝઘડા કેમ થાય છે તમે જોશો, કે બાપ દીકરા હોય એને ઝઘડો થાય છે, ભાઈઓ ભાઈઓમાં ઝઘડો જાય, સાસુ વહુમાં ઝઘડો થાય છે. સાથી સહન શક્તિનો એકદમ અભાવ છે. એક શબ્દ પણ આપણે સહન કરી શકતા નથી. તારે યોગી મહારાજ તમે જુઓ એના જીવનમાં કેટલું બધું સહન કર્યું છે. સહન કરીને પછી આ વાત કરે છે, એમનો વાત નથી કરતા. સૂત્ર છે એ જીવન નથી ઘડતું, પણ ઘડાયેલું જીવન છે ને એ સૂત્ર બનાવે છે. એમ યોગી મહારાજ આ સૂત્રમાં સહન શક્તિ એ જબરો ગુણ છે. પરમ પૂજ્ય યોગીજી મહારાજે એના જીવનમાં 17 વર્ષ વિજ્ઞાનનાથ સ્વામીનો તિરસ્કાર, માન, અપમાન, ગાળો સહન કરી છે. 100 વાર ગુંભા પાટું માર્યા છે. યોગી બાપા કે ગુંભા મારે હું ઊભો રહું. બાપા તમે ભાગી ના જાઓ કે ના, આપણે કોઈક મારે આપણે અમાત કરીએ, અમાત આમ કરીએ. યોગી બાપા કે કશું જ નહીં, આમ જ ઉભો રહો, અપટો અદબ પલાઠી ટટતા. કેમ? કે આપણે ગુરુને રાજી કરવા છે. ગુરુના પગ ડાબીએ તો ગુરુ રાજી થાય, ગુરુને જમાડીએ પત્તર ધોઈને કે તો રાજી થાય, ગુરુની પથારી પકડીએ તો રાજી થાય, આ ગુરુ મારી રાજી થાય, આપણે ગુરુ રાજી કરવા. યોગી બાપા કે આ રીતે વાત છે, સમજ્યા? 40 વર્ષ ધોકા ખાધાસ, તૈયાર ગાદી પર બેઠા છે બાપા કે 40 વર્ષ ધોકા ખાધાસ, સમજ્યા? આમ તો આ નથી તોડવું પડે. કોઈ પણ વસ્તુ છે એ જોગી બાપા અમને સહન શક્તિની મૂર્તિમાન મૂર્તિ હોય ને, સહન શક્તિની મૂર્તિમાન મૂર્તિ, એમ માનની મૂર્તિ પૂર્ણાનંદ સ્વામી એમ કહેતા, એમ સહન શક્તિની મૂર્તિમાન મૂર્તિ હોય યોગી મહારાજ સહન કર્યું, આખી જિંદગી સહન કર્યું છે દરેકનું. એકવાર પરમ પૂજ્ય યોગીજી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા, કડિયા શહેરીમાં વિજ્ઞાનદાસ સ્વામીની સેવામાં હતા. બાપા રોટલી વણતા હતા અને ગુરુ વિજ્ઞાનદાસ આવ્યા. જોગી શું કરો છો? સ્વામી રોટલી વણું છું. એમ તે ગુરુ વેલણ લઈ અને એ હાથમાં માર્યું. નહીં તો એ અનેક વાર વેલણ માર્યા છે પણ બાપા કે બોલવાનું જ નહીં, નો કમ્પ્લેન એટ ઓલ. બાપા કહીશું તો કહે છે આપણે સારા માટે કરવું છે, આપણે સહન કરવું છે તો ગુરુ રાજી થાય.
બાપા તમને આમ બધું બોલે, ગારો બોલે, અફસરદર મૂર્ખો છું, બુદ્ધો છું કે ભાન નથી, તો ખોટું ના. બાપા કે આપણે આત્મા છીએ, કે કડવા વચન મીઠા માણી લઈએ, એ કડવું કહે તો ખીજાય ન વજઈએ, કે સદગુરુ શરણે રે હો જઈએ. બાપા કે ગુણાજ સ્વામી નહીં કહ્યું કે આવા સાધુ તો ખાહડાવ મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય, અને બીજામાં શું ના ગાદલામાં સુવાળી મૂકે તો પણ નરકમાં નાખે. આ શબ્દો બે સહન કરવાના, તો એ સહન કર્યા છે બાપાએ. અમતા યોગી મહારાજ નથી કહેતા, એમણે ઘણું ઘણું એના જીવનમાં સહન કરીને પછી આપણને આ વાત આપી. તો ગુરુ વેલન માર્યું તો બાપા બોલ્યા નહીં, પણ ગુરુને પાછો દુર્વાસા જેવા હતા, રુદ્રનો અવતાર, તે જોડે હણસી પડી હતી પેલી લોઢી ઉતારવાની, તે હણસી લીધી. ગુરુના હાથ કોમળ હતા વિજ્ઞાનદાસના, તે હણસી લઈ અને અહીં ચૂંટણો ભર્યો, અહીં આમ ફેરવી અને આમ ખેંચ્યો, માંસનો લોચો કાઢી નાખ્યો. યોગી મહારાજ આમ કહેતા માંડ્યા, ગુરુ નિષ્ઠુર મૂકીને ચાલ્યા ગયા. તે વખતે હરગોવિંદાસ મહેતા હતા, એમણે કહ્યું બાપા તમને આ ગુરુ આવું વગર વાંકે, વાંક હોય ને કે તોય આપણે ખમતા નથી, આ તો વગર વાંકે આવું કર્યું, તમને એમને તો ભાગી જઈએ. તો કે ના, ગુરુ આપણને વળે ને ટોકે ને તો આપણે આગળ વધાય. ગુરુ ખમે કે સારા માટે કે. પછી બાપા કહેતા કે ઈયર હોય, ઈયર એને ભમરી ઝાલી લાવે, પછી ભમરી ઈયરને ઝાલી લે અને ચટકા મારે. કેટલા ચટકા મારે કોઈને ખબર છે? કેટલા? 1000. બહુ કહ્યું, 32 કે 36 ચટકા મારે ભમરી એમ કહે. હવે ઈયર કેવી હોય? આ કોમળી હોય, આના જેવી હું મારી. આવી 32 ચટકા કેવી રીતે ખમે? પણ જો ખમે ને તો ભૂચર છે ને એમાંથી ગેચર થઈ જાય, આકાશમાં ઉડાવી નહીં જાય. તે બાપા કહેતા, યોગી મહારાજ નિષ્કુમાર સ્વામીનું પંક્તિ યાદ કરાવતા, શું કહેતા બાપા? કે જેમ ભમરી ભરે બારે ચટકો, પલટવા ઈયરનું અંગ, પલટવા ઈયરનું અંગ, તેમ શાંત વચન કટુ કહે, આપવા આપણો રંગ, આપવા આપણો રંગ, શાંત વિનારે સાચી કોણ કહે. કેટલું સહન કર્યું યોગી બાપાએ. જો આ યોગી બાપાનું જીવન ચરિત્ર તમે વાંચો તો ઘરમાં સાસુ વહુના ઝઘડા આપોઆપ મટી જાય, કે મારા સાસુજી કે મારા બા સારા છે, હજુ હોણસી વડે મને છૂટ્યો ખણીને મારો લોચો કાઢ્યો નથી. આજે વાત વાતમાં છૂટાછેડા બને છે. સાથી, સહન શક્તિનો અભાવ. જુઓ, ઇતિહાસમાં મોટા પુરુષ સહન કર્યું છે, કૃષ્ણ ભગવાને સહન કર્યું છે, રામચંદ્ર ભગવાને સહન કર્યું છે, સીતાજીએ સહન કર્યું છે. જ્યારે રાવણનો નાશ થયો અને મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન પોતે અયોધ્યામાં પુનઃ પધાર્યા, અને પબ્લિક તો ભેગી થઈ ગઈ, આખું અયોધ્યા નગર ભેગું થઈ ગયું કે હો રામ ને લક્ષ્મણ અને સીતાજી પધાર્યા. પણ ભગવાને આ લોકો માટે એક રચના કરી કે સીતાજી તમે રાવણના ઘરમાં જઈને આવ્યા છો, જો તમે શુદ્ધ હોય, 100 ટચનું સોનું હોય શુદ્ધ, ત્યાં તમને કોઈ રાવણ વિશે ભાવ ન થયો હોય, એટલે કહે છે ત્યાં પણ તમે પતિવ્રતાનો ધર્મ રાખ્યો હોય અને શુદ્ધ સ્વરૂપ હોય તો અગ્નિ પરીક્ષામાં પસાર થાઓ. નો અગ્નિમાં મરી જાય, માનું ભરતું થઈ જાય. તો સીતાજી આખા અયોધ્યા નગરીમાં દેખતા પોતે અગ્નિમાં પ્રવેશ કરે છે કે જો મને રાવણને ત્યાં હું રહી હોઉં પણ મને રામચંદ્ર ભગવાનનો બીજો સંકલ્પ થયો હોય, કેવી રીતે મન
કર્મ અને વચને દેહથી પણ જો થયો હોય તો અગ્નિ મને ભરખી જાય, જો ન થયો હોય તો અગ્નિ એકદમ શાંત થઈ જાઓ. બધા દેવતા અગ્નિ શાંત થઈ ગયું અને પછી રામચંદ્ર ભગવાન સીતાને અયોધ્યામાં પ્રવેશ આપે છે એ બધા આપણે જાણીએ છીએ. પણ ભગવાન તો પછી રામ રાજ સપાયું અને ભગવાન રામચંદ્ર રાજા બન્યા. તે પોતે તપાસ કરવા નીકળ્યા કે હા ભાઈ ગામમાં બધું કેમનું જે છે. રાત્રે સીઆઈડી તરીકે તે ધોબીન ધોબણ બે બાસતો હતો, આ ઝઘડો થવાનો જ. ધોબી આખા બોલો છે, હમણાં ત્યાગ લસાઈ કહ્યું ને લવ્ય દરજી એના બૈરાને ધમકાવ્યું અને એ કુવામ પડ્યો. સહનશક્તિ નથી, જો સહનશક્તિ હોત તો શું આવે, આપણા પતિદેવ છે કઈ ગયા કશો આવતો નહીં અને કહ્યું આવો હું હોજે બનાવી મારી ભૂલ થઈ ગઈ. પણ એ સહન બે લોઢો ગરમ થઈ ગયો, પ્રેશર કુકર ફાટે એટલે ખલાસ, નુકસાન જ છે એમાં, સમજ્યા. તે ધોબીને ધોમ વાંચતો હતો, ધોબી બોલ્યો કે હે ઘરની બહાર નાખ્યા, આ ઘરમાં તારો ટોટ્યો નહીં, એ તો પેલો દશરથનો રામ છે ને એ રાવણના ઘરમાં ગયેલી સીતા રાખ, હું ના રાખું નાખ્યા મારા ઘરની બહાર, મારા ઘરમાં તારો ટોટ્યો ના જોઈએ. લ્યો અને આ ભગવાને કોનો કોણ હોભર્યું, લ્યા રામચંદ્ર ભગવાન સીઆઈડી તરીકે નીકળેલા ને કોને કોણ હોભર્યું, મારું આટલું પણ કલંક આવ્યું, લોકાપવાદ લોક અપવાદ લોકાપવાદ આવ્યો એટલે ભગવાને હાંભરી લીધું. તો પછી ભગવાન પોતાના મહેલમાં ગયા, પડી ગયા ને હવામાં તરત લક્ષ્મણજીને બોલાયા. એટલે લક્ષ્મણજીને આ મનમાં કહી મોટા ભાઈ ફરમાન કરશે પારવાનો હોય તો આજ્ઞાંકિત સેવક હતા, એટલે કે તમારી ભાભી અને અમારા ઘરવાળા સીતાજી જાઓ વાલ્મીકી ઋષિના આશ્રમમાં મૂક્યા હોય આ વાત કરી. લક્ષ્મણજી દિલગર થઈ ગયા, પણ આ આજ્ઞા થઈ ઉપરથી ઓર્ડર આવે એટલે શું કરવું, જેમ મધ્યસ્થ કાર્ય ઓર્ડર આવે ને એમાં ઉપરથી ઓર્ડર આવ્યો આ કરવું શું. એ લક્ષ્મણજીએ રથ જોડ્યો અને રથ લાવ્યા, સીતા માતાને હેડો. સીતાજીના મનમાં કે આજે રવિવાર છે, મારા દિયરજી લક્ષ્મણ વીરા ચોપાટી પર લઈ જશે અને આઈસ્ક્રીમ ખાઈશું, હે સ્વીટ કોર્ન ખાઈશું કંઈક, હે ઉબાડિયું ખાઈશું કંઈક, સુરતી પોંખ ખાઈશું, રવિવાર છે ને ચાલો. તૈયાર થઈ ગયા, રથમાં બેઠો સીતાજી, લક્ષ્મણ વીરાએ રથ હાંક્યો. ત્યાં લગીને વાત નથી કહેતા, ઋષિનો આશ્રમ આવ્યો એટલે એના મકા રિસોર્ટ હશે કંઈ, ખરશું કરશું રિસોર્ટ, એ સ્વિમિંગ પુલ છે, બાથ હશે, નાસ્તા બાસ્તા. અને ઉતર્યા અને તરત પછી પેલું ફરમાન જાહેર કર્યું લક્ષ્મણજીએ કે મોટા ભાઈની આજ્ઞા છે આપના પતિદેવની અને મોટા મારા ભાઈની કે હવે તમારે મારી સાથે પાછું આવવાનું નથી, તમારે શું કરવાનું છે, અહીં વાલ્મીકી ઋષિના આશ્રમમાં બેસવાનું છે. તો સીતાજી આ ફરમાન કર્યું તો સીતાજી આમ દિલગીર થઈ ગયો અને લક્ષ્મણજી ચોધારા આંસુએ રડી પડ્યા. લક્ષ્મણજીને રડતા જોઈને સીતાને રડવું આવ્યું એટલે પછી આશ્વાસન આપે લક્ષ્મણજી, તારે ભારતના સન્નારી કહો, આ સીતા માતા કહો, કેવા શબ્દો બોલે છે. કે લક્ષ્મણજી છેલ્લાનું 11મું વતનામત ઘેર જઈને નિરોતે વાંચજો, ચા પીતા ચા પીને, કોફી પીએ કોફી પીને, અને ચા કોફી ના પીતા ઉકાળો પી, શાંતિથી વાંચજો પંખો ઉપર ચાલુ કરી. તો શું કહે છે આ સીતાજી કે લક્ષ્મણજી તમે સહેજે દીર્ઘી ન થશો, રઘુનાથજી અતિ કૃપારુ છે. કેવા છે આજના બૈરા, કહ્યું તમારા ડોરા ફૂટી ગયા હતા બધાને દેખતા, મેં અગ્નિ પરીક્ષા આપી છે કે મારો ધોબો કે તમારા કોણ કાચા છે, તમારા ડોરા ફૂટી ગયા છે, હું શું તો સ્વરૂપ છું. સીતાજી નો નો કિંગ ડઝ નો રોંગ, શું કહે છે સીતા, આર્ય સન્યારી શું આપણી ભારતની સંસ્કૃતિ છે. શું કહે છે સીતા માતા કે રઘુનાથજી અતિ કૃપારુ છે, તે લોકાપાસ સારું મને વનમાં મૂકી અને પોતે હતા રામચંદ્ર દુઃખી થતા છે. મારે તમે લક્ષ્મણ વીરા કહેજો સીતાને તો કોઈ દુઃખ નથી,
કોઈ દુઃખ નથી. સુખેથી વાલ્મીકિ ઋષિના આશ્રમમાં બેસી અને તમારું ભજન કરશે. વિચાર કરો, અત્યારે તો છૂટાછેડા શું કોર્ટમાં ઉભો રાખીને લે અને આજીવિકા પણ લે. એકને લીધા 11 લાખ રૂપિયા લીધા, બોલો સ્વામિનારાયણ ભગવાનની. પાછું બીજો વિઘ્ન આવ્યું, બીજો જયારે પછી રાસુ યજ્ઞ, અરે પેલો અશ્વમેધ યજ્ઞ થાય છે, સજોડે બેવાનું, સજોડે જોડા હૈ જ નહીં, સ્ત્રી પુરુષ ભેગું બેવાનું, ધર્મપતિને લઈ બેવાનું યજ્ઞમાં, તો જ ફળ મળે. તો હવે સીતાજીને બોલાયા હું, તારે પેલા લવને કુશ બે લઈને આવ્યા હું. તે કહેતા મોબાઈલ એવું કંઈ હતું નહીં. તો કે હારો લવનો જન્મ હતા, કુશ ચોથી લાવી બીજો. પણ એમ એવું બનેલું કે ઋષિ આંખે અપંગ હતા અને લવને આમ ઝૂલાવતા હતા, અને આ છોકરો તો બોટલો પીધેલી નહીં, હોમી છાતી દેલો, કૂદીને બહાર પડેલો. અને ઋષિ આમ મારું ખોલ્યું ખાલી લાગે, હા હા એમનો પેલી આવશે ને મને સાપ દેશે, પેટોળીને બચાવી જાય, કલ્પના કરશે, હાય હાય શું કરીશ. એ પેલો ડર પડ્યો, ડાભ કુશ સંસ્કૃત લઈને આમ કંઈ મૂક્યો, છોકરો થઈ ગયો. એટલે સીતાજી કે આ બે ચોથી આવ્યા. પછી સીતાજી કહે છે પૃથ્વી માતાને પ્રાર્થના કરે છે, જો આ બીજું કલંક આવ્યું, નિષ્કલંક હતા છતાં, કે હવે હું તારું ફરજન છું, હવે મારે જગ્યા આપું તો હું સમય જઉં. હવે મારો છેલ્લો જન્મ છે, પણ કદાચ રામચંદ્ર ભગવાનની ઈચ્છા થઈને જન્મ હોય તો જન્મ જન્મ મારા પતિ કોણ થાય? રામચંદ્ર ભગવાન. કંઈ ધરતી અત્યારે હોય તો બાઈ શું કે આ કાર મૂકો, હાથ ધોવા, મારે હોમે ના થાય. બોલો સ્વામિનારાયણ ભગવાન. અને કોર્ટમાં ઊભી રાખીને પૈસા લે, કારણ કે આ સહનશક્તિના અભાવ છે. માટે આ સહનશક્તિ રાખવાની છે. યોગી મહારાજ એટલા હારું તો કીર્તન બોલતા કે જુઓ બસ કૃષ્ણ ભગવાનને કેટલા દુઃખ આવ્યા છે. પણ આપણે ટૂંકમાં, કારણ કે સમય ઘડિયાળ ઊભું નથી રહેતું, કોંટા ઝાલી રાખે તો ખરું છે. તો કૃષ્ણ ભગવાન આ લોકમાં આવ્યા, કેટલું બધું દુઃખ આવ્યું છે. તે મહારાજે મુક્તાન સ્વામીને વાત કરી અને જાગા સ્વામીએ ને ગુણાતીતાન સ્વામીએ વાત કરી કે જુઓ વસુદેવ દેવકી બંદરયા, જુઓ વસુદેવ દેવકી બંદરયા, બહુકારે બંધન દૂરતયા, બહુકારે બંધન દૂરતયા, હરિપુત્ર તોય મહા દુઃખ સયા, હરિપુત્ર તોય મહા દુઃખ સયા, હરિજન થઈને હરિજન થઈને, હાણ વરત સુખ દુઃખ મનમાં નવધારીએ, તાર્યા નટરે તાર્યા નટરે, ઘટ સાતે ઘડિયા હિંમત નવહારીએ. ગુણાતીતાન સ્વામી કહે છે સંસારમાં સુખ એવું જણાય છે પણ સુખ નથી. જણાવવું એ વસ્તુ જુદી છે અને હોવું એ વસ્તુ જુદી છે. આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો આપણને એમ લાગે બે પાટા ભેગા થાય છે બામાં, પણ જો બે પાટા ભેગા થાય તો આપણે ઘર ભેગા થઈએ નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાન. જણાય છે થતા નથી. આપણે ડોલ હોય, ડોલમાં આપણે આમ લાકડી બોરીએ તો લાકડી વાંકી જણાય છે, છે વાંકી નથી પણ જણાય છે. એમ સંસારમાં સુખ છે જ નહીં. પછી સુખ ક્યાંથી મળે? તમે વિચાર કરો, આ સંસાર અસાર છે, એમાં સુખ ક્યાંય છે નહીં. કે સદગુરુએ સાનમાં સમજાવ્યું રે લો, સતસંગ વિના રે સુખ ક્યાંય નથી રે લો, સ્વર્ગ મૃત્યુ પાતાળ મારેલો, સ્વર્ગ મૃત્યુ પાતાળ મારેલો, જ્યાં જુઓ ત્યાં દુઃખની થાય વાત જોરેલો, સતસંગ વિના રે સુખ ક્યાંય નથી રેલો. એટલે તુલસીદાસ મહાત્મા કહે સુરપુર નરપુર નાગપુર એ તીન મેં સુખ નાહી, કા સુખ હરી કે ચરણ મેં, કા સંતન કે માય. એટલે શ્રીજી મહારાજ અનેક વાર પરમહંસો કહે, હે પરમહંસો શાંતિ તો એક નારાયણના ચરણાવિંદમાં છે,
મારે સહન કરવું જ પડે. સહન કરવાથી આપણને સુખ શાંતિ ખૂબ મળે છે. જુઓ, ભગવાન સ્વામિનારાયણ પોતે આ લોકની અંદર પ્રગટ્યા, એમને કેટલા બધા દુઃખ આપ્યા છે અજ્ઞાની માણસો. એ જોયું તો આપણને કંઈ દુઃખ લાગે. બાપા કહે છે આપણા કરતા ઉતરતાને જોવું, આપણે ચઢિયાતાનું જોઈએ છીએ. અત્યારે સુરતની અંદર, વડોદરામાં, મુંબઈમાં લાખો માણસ ફૂટપાથ પર સુઈ જાય છે, લાખો માણસ ફૂટપાથ પર સુઈ જાય છે, બધા ઊંઘાઈ જાય છે. એના કરતાં ભગવાને મને 10x10 ઓડી આપી છે, ભગવાને મને સુખ્યો કર્યો છે. લો, આમ જો આમ જોતો નથી ભગવાને આપણે સુખ. સમજણ કરશો સુખ થશે, આમ ચાઈ મળશો તો તારું બંધ, અને આમ કરશો ઉઘરી જશે. બસ, એક ભાઈ છે અકર્મીના પડ્યા કોણા હારા, એટલો બધો ગરીબ કે પગમાં ચંપલ કે સ્લીપર લાઈન પહેરવાની એની તાકાત નહોતી. 5-6 રૂપિયાનું ચંપલ ખદે હોંગવારીમાં, તો પછી ખાઈશું તો બીજા એમ થાય હો શું મારા કર્મની કઠણાઈ, ચંપલ સ્લીપર બૂટ પહેરવા નથી મળતા. એક દિવસ બરોબર આનંદમાં હશે અને રવિવારનો દિવસ હશે, વડોદરા સ્ટેશન પર ગયો અને એને જોયું કે હો ખૂબ આનંદ, રજોગુણ તમામની પર હશે, તે વખતે સત્વગુણ વર્તતો છે. એક મર્સિડીઝ ગાડી આવી, એના મને આ શેરે કેવા બૂટ પહેર્યા છે અને કેવા મોજા પહેર્યા છે. મર્સિડીઝ ગાડી ઊભી રાખી ડ્રાઈવરે, પછી ડ્રાઈવર ઉતર્યો અને બાણું ઉઘાડ્યું તો જોયું, પેલો આમ જુએ શેઠે કેવા બૂટ પહેર્યા છે, કેવા મોજા. પછી શેઠે 2 ઇંચી પગ જ નતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની. પેલા ને ચપકારો થઈ ગયો કે કોક દાસ સ્વામિનારાયણ બાપા દયા કરશે, પ્રમુખભાઈ દયા કરશે, લ્યા હું કઈક ચંપલ બૂટ સ્લીપર લાવી, પણ આ ક્યાં પહેરશે. લ્યો, હું એના કરતા બહુ સુખ્યો છું. એમ આપણને બાપાએ ઘણું ઘણું આપ્યું છે બાપાએ. હવે આપણે પેલા સામે જોઈએ છીએ, ઘણી વાર પૈસા મારણ લે. હમણાં આવશે સુખી માણસનું પહેરણ, બહુ થા ધોલ મારી મોડું રાતું રાખતા હોય. આપણા વિવેકસાગર સ્વામી કહે છે ક્યાંથી ખોદી રહે તો એ જાણે કે મગરના ચામડાના બૂટ બહુ સારા હોય. મગરનું ચામડાના બૂટ એ પહેરી કોક આવ્યો મારો બેટો, અને પાછો મર્સિડીઝમાં ઉતરે અને સફારી શૂટ પહેર્યું હોય, મારો બેટો ખરેખરો સુખ્યો છે. પણ એ બૂટની અંદર પેલી ખીલી રાખતી હોય ને આમ, એ કોણ જાણે લ્યા, કોણ જાણે, એ જ જાણે. કેમ મજા છે? કંઈ નહીં, ઢોલમાંય મોડું રાતું રાખે છે. મારું સુખ ભગવાન પાસે છે. ભગવાન સ્વામિનારાયણ પોતે આણંદ પાસે સામરખા ગામ છે તેમાં બિરાજમાન હતા, અને આણંદના હરિભક્તો મહારાજને કહે છે, મહારાજ અમારે ગામ પધારો. મહારાજ કહે છે હમણાં નહીં આવું, નો ટાઈમ. ઓ બાપા બહુ દયા કરો, કારણ બાપા ગામ નજીક છે, આમ ઢેકરો મારે પોકે એવું છે, મારે પધારો મારા બાપા, મારા પ્રભુ તમે પધારો. મારા સમજાવે પણ હરિભક્તો આગ્રહ નહીં, દુરાગ્રહ રાખ્યો. મારા કે હારું ભલે કરો, કંકુણા આવીએ છીએ. મેં એટલે હરિભક્તો હરક પુદડા થયા, સ્વામરખાથી આનંદ 2-4 કિલોમીટર સે આવી ગયા. ભૈર ભાઈ તૈયારી કરી, મહા કે હેડો સમય પ્રમાણે મહારાજ પોતે સ્વામરખાથી નીકળ્યા. વચમાં એક ઝાડ આવે છે ત્યાં મારા આખો સંઘ ઉભો રાખ્યો, સંતો પાર્ષદો હરિભક્તો બધાને ઉભા રાખ્યા. મહારાજ કહે હોભરો ભાઈ આપણે આણંદમાં જઈએ છીએ, આણંદમાં આપણું ભવ્ય સ્વાગત થવાનું છે. વડોદરામાં જે સ્વાગત કરે છે સયાજીરામ મહારાજા ગાયકવાડ સાહેબ, એના કરતા આપણું મોટું. ભલે સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજે બેઠા ગીરધારી રે કોઈ જોવાને આવો. પણ શ્રીમંત ગાયકવાડે સરકારે સામયિક કર્યું ને સ્વાગત, એ તો આપણું ભવ્ય સ્વાગત. સ્વાગતમ, શુભ સ્વાગતમ, આપણું અદભુત દિવ્ય સ્વાગત થવાનું છે. પણ મહારાજ કહેતા મારી એક આજ્ઞા છે, આનંદમાં આપણું સ્વાગત થશે, પણ તે વખતે કોક આપણી પર ધૂળ નાખે, કોકરા નાખે, છોણ નાખે, હુરીઓ બોલાવે તો કોઈએ એક શબ્દ બોલવાનો નથી. સંતો સાવધાન, કારણ કે દેવાનંદ સ્વામી જેવા હતા પત્તર રાખતા, આમ કરે 1500 ડટન જય સ્વામી,
ગોપાલ સ્વામી જેવા હતા એ આમ કઈ બગલમાંથી વાર ખેંચ નાખે આ તારો રંગીદા જય સ્વામિનારાયણ. વ્યાકરણ સ્વામી જેવા હતા મરેલા ઘોડા બેઠા કરે એવા. એટલે સંતો તમે વચન છીંચો, તમે કોઈ ઝાણ ના કે ઢેકલા ના કે હુરિયો બોલાવે અપશબ્દો બોલે તો તમારે એમ નહીં કે જા મારા તારા સત્યા નાશ જાય તારું, બોલવાનું નહીં બસ. મહારાજે આદેશ આપ્યો શિક્ષાપતિ યાદ કરજો, કોઈ કુમતી વાળું કોઈ મારે ગાળો દે તો એને સહન કરવું, એનું ભૂંડું થાય એવો સંકલ્પ ના કરવો. પાછો આ બધું ના બોલીએ કદાચ, પણ પાછું એનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ નહીં કરવાનો. સંતો સાવધાન. અને હરિભક્તોને કહે છે કાઠી દરબારો હતા દાદા ખાચર ને પેલા બે ચર ચાવડા બધા ભગુજી, કોઈએ તલવાર ઉગમવા નથી, હાથ ઉગમવા નથી, ભાલો પર કશું નહીં, આંખ પણ કરડી કરવાની નથી. બસ અહો ગુલાલ, અહો અહો ગુલાલ, બસ નીચી. મહારાજે વોર્નિંગ આપી અને પછી સામગ્રી સંઘ આગળ ચાલ્યો, ઝાડથી આગળ ચાલ્યો અને આણંદમાં પધાર્યા. અત્યારે જો તમે આણંદ ગયા હોય તો બોલો અશોક સ્તંભ છે, ત્યાં આગળ શ્રીજી મહારાજ પોતે પધાર્યા. ત્યાંથી ઊંડી શેરી મઠ્યો ચોરો છે, ત્યાંથી પધાર્યા ત્યારે અજ્ઞાની માણસ હતા એને ઉશ્કેરણથી શ્રીજી મહારાજ પર છાણ નાખ્યું, સંતો પર છાણ નાખ્યું, ઢીખલા નાખ્યા, હુરે હુરે સ્વામિનારાયણ, હુરે હુરે. પણ મહારાજની આજ્ઞા હતી, બે ચાર ચાર હાથ ગયો પણ તરત મહારાજ કહ્યું જો ભગવાનની આજ્ઞા લો ગુરુદ્રોહી અને વચનદ્રોહી થશો. એટલે બધો હાથ થયું અને પછી ત્યાંથી આપણે આપણું ગોયું તળાવ છે ત્યારે આણંદ આપણું મંદિર થયું છે શિખરબદ્ધ, અને ત્યાં ગોયું તળાવ છે એની સામે હનુમાન બાપા બેહાડ્યા. આજે હનુમાનજીનો વાર, જાય કષ્ટભંજન હનુમાન દેવની છે. તો મહારાજ તો ત્યાં પધાર્યા. પછી મહારાજ કે સંતો હરિભક્તો બધા હોંભળો કે આપણે મોટો દિગ્વિજય કર્યો, ઈરજીઓ ગઢ સ્થિતિને આવ્યા. અરે કાઠી દરબારો કે શું મહારાજ અમે આવી મૂછો રાખે, હવે અમને કોઈ નોકરી નહીં રાખે. મેં હારા કાઠી હારા બાયલા જેવા હતા, પેટલા પેટલાના ઈજળા જેવા હતા રહ્યા કે છે. આ ભગવાન હતા ને એનું તમે હતા ને આ ભગવાનનું અપમાન કર્યું. મહારાજ કહે છે એવું કશું છે નહીં, જુઓ આપણે લડાઈ કરી હોત, તમે કાઠી દરબાર તો સુરવીર છો, ભગુજી સુરવીર છે, કેવો જુઓ ને ખબર ને મતારાને એક જ ઘા મારે તો ઘોડા હાથો વધારી નાખ્યો પણ તરબૂજ વધારે એમ. ભગુજી જેવા કે ભગુજી તમે આમ સંગ્રામમાં ચડ્યા હોત તો પાંચ દહે એના મોણમાં એકાદ બે આપણું મરણ તો આપણે ખેડાની જેલમાં જવું પડત અને ફરી આણંદ ગામમાં આપણા પગ મુકાત નહીં, આપણે ખમી ખીધું કશો વાંધો નહીં મારી. પછી મહારાજ નાયા બ્રહ્માનંદ સાહેબ કે એટલો બધો ગુલાલ ના કર્યો, અઠવાડિયા લગીને માથાની ગુલામને છોણ જશે નહીં. મા કે સારું છે. પછી તો મહારાજ ત્યાં સ્નાન કર્યું હનુમાન બાપાને કુવે અને પછી મહારાજ પોતે વડતાલ પધાર્યા. પછી આણંદમાં માણસ દેવીને આસુરી સંપત્તિ આવું કામ કર્યું પણ દેવી સંપત્તિ વાળાને વિચાર હારો કે સંત સંત આપે જાત હે રાજ ધર્મ અરુ વંશ તુલસી તણે દરણ ના દીઠા રાવણ કૌરવ ને કંસ. એટલે આણંદના માણસો સમજુ હતા દેવી હતા એ વડતાલ ગયા અને મહારાજની માફી માગી કે મહારાજ હવે તમે અમારા ગામમાં પધારો અને અમારી આ ભૂલ થઈ ગઈ છે, અમે આખા સમગ્ર આણંદ ગામ વતી આપની માફી માગીએ છીએ, છોરું કછોરું થાય પણ માવતા કમર મહારાજ માટે રાજી રહો, અમારા ગામમાં પધારો, દયા કરો અને અમારા ગુના કરોડો નહીં અબજો ગુના માફ કરો. મહારાજ કે અમારે તો સમતમાં યોગ વિચે નથી, અમારે તો એમાં હરખ શોખ છે જ નહીં. અને પછી મહારાજ સહન કર્યું ખમ્યા તો શાસ્ત્રી મહારાજ યોગીમાં કેવો આનંદનો સત્સંગ થઈ ગયો, આપણને ડૉક્ટર સ્વામી મહંત સ્વામી જ્યાં સંતોની ભેટ મળી. પછી શાસ્ત્રી મહારાજ એવું કહેતા કે આણંદનો ધર્માદો દાનનો ખરડાવો એટલો બધો થતો કે પહેલું ગાડું વડતાલમાં હોય અને એનું છેલ્લું ગાડું છે આણંદમાં, એટલો ધર્માદો. અને આપણે અંબાલાલ કલ્યાણી યોજના એ દાનનો ધર્માદો કરતા, તો જો આ સહનશક્તિ કરી તો આણંદમાં સત્સંગ વધ્યો છે. માટે યોગીજી મહારાજ કહેતા સહનશક્તિ એ જબરો ગુણ છે. એક નાનું દ્રષ્ટાંત આપ્યું કારણ કે આ તો બધું કેવું આપણે દ્રઢ કરવાનું છે. બીજી તો સ્વામી કહે ને આ વાતો હવે મિયા ટોણે મિયા ફૂસકો, પણ આ શબ્દો સાંભળ્યા હોય તો કોક વાર આપણી વૃત્તિ પાછી વરે કે આ સત્સંગમાંથી કંઈક લઈને જજો. નહીં કે પ્રભુ સાહેબ કહે તારે માથે નગારા વાગે મોત ના, એમ નહીં સહન કરવાનું છે. આપણે સહન કર્યા વગર કોઈ પણ વસ્તુ બનતી નહીં. નો પેઇન નો ગેઇન.
એક વાંસળીની કથા શોર્ટ સ્વીટ એન્ડ સિમ્પલમાં કહી દઈએ, કારણ કે ગડિયા તો કોટા ઉભા રાખું તો ઉભા રહે એવું છે. વાંસળી કહો, મોલલી કહો, એને બધી ગોપીઓ પૂછે છે કે અલી તે એમાં શું પુણ્ય કર્યા છે, કે ભગવાનના ઓઠ પર તો ચોટી રહ્યો 24 અવર્સ ભગવાન હુવે તો પડખે મૂકે છે અને આખો દાડો વાંસળી વગાડે છે, કે ત્યાં શું કર્યું છે. તો વાંસળી કહે છે એક શબ્દમાં કહું કે ડિટેલ, કે એક શબ્દમાં કહો અને ડિટેલમાં કહો. મેં સહન કર્યું છે તો એના પર એક ભક્ત કહ્યું, એક કીર્તન બનાવ્યું છે કે વિંધાવું પડે રે ને વેંધાવું પડે રે વાગ્યા પેલો વોસલડીને એ વિંધાવું પડે વન વગડાની વાટે એણે તપરે કર્યા હતા શિયાળો ઉનાળો એને ચોમાસું નડે રે વાગ્યા પેલા વાસલડીને એ વિંધાવું પડે. એમાં પણ જીવ છે. જગદીશ ચંદ્ર બોઝ પછી કહ્યું, પણ સ્વામિનારાયણ ભગવાને કહ્યું વનસ્પતિ એમ જીવ છે. મહાકેમ પૂર્વ દેશમાં વિચરણ કરતો હતો અને અઝાડ નાગડા બાવાની જમાત હતી અને નીલકંઠ મણી ધાવા તે એક બાવો કહે છે, એ નીલકંઠ ઇધર આત, વોટ આર યુ ડુઇંગ? પેલી લીલી ચાંદડાને ભાજી તો મહારાજ કે નહીં નહીં મુનિ એસા કરો મત, ક્યા ઉસમે જીવ હે દુઃખ નહીં. પછી તલવાર લઈને દાડો પડેલો, દેખ્યું છે હમણાં ભૂટ ઉડાડી દઈશ. મહારાજ કેટલા બધા નિર્ડર આ બધા હોય, ગોચીના પાડા જેવા હોય અને આમ તલવાર ઉગાડીને દારૂ. મહારાજની ઉંમર કેવી, બહુ તો 12-13 વર્ષની છે લ્યા, આ તલવાર હગીને ત્યાં કાપે. મહાકાય નહીં નહીં, મહાકાય આટલો બધો દયારૂ સ્વભાવ છે એટલે એમાં જીવ રહ્યો છે કહેવાનું. એટલે વનસ્પતિને પણ ભૂખ તરસ તાળ બધું લાગે, કાપો એને દુઃખ થાય, પણ જળ સંજ્ઞામાં જીવ છે. શિયાળામાં ઠંડી પણ લાગે, ઉનાળામાં તાપ પણ લાગે, પણ પરોપકાર્યનો આત્મા છે એટલે બધું સહન કરે છે. કે વન વગડાની વાટે એણે તપરે કર્યા હતા શિયારો ઉનારો એને ચોમાસું નડે રે વાગ્યા પેલો વોસલડીને વ્યાંધાવું પડે વિંધાવું પડે રે એને વિંધાવું પડે રે વાગ્યા પેલા વાસલડીને વિંધાવું પડે. અચાનક એક દિન એ તો કારીગરને હાથ આવી અંગડા વિધાણા એના સરાણે ચડે રે વાગ્યા પેલો વોસલડીને એ વ્યાધાવું પડે. જજમેન્ટ આપી દે છે હવે જે આજનો વિષય છે. સહન કર્યાથી એને સામરિયાએ વાલી કીધી, સહન કર્યાથી એને સામરિયાએ વાલી કીધી, વારે વારે વન મારીને અદરે ચડે રે વાગ્યા પેલો વોસલડીને વિંધાવું પડે. મારે ભગવાન સ્વામિનારાયણને પ્રમુખ સ્વામી મારે પ્રાર્થના કરે કે અમને સહનશક્તિ જબરો ગુણ છે એ સહન કરવાથી આપણા હૈયામાં આનંદના ફુવારા છૂટે, મોટા જીવમાંથી રાજી થાય છે તો અમને સહન કરવાનું બળ મળે એ જ પ્રાર્થના. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન. પૂજ્ય ઘનશ્યામ બાપાએ આપણને ખૂબ બળપૂર્વકની વાતો કરી. સહનશક્તિ એ જબરો ગુણ છે એવું યોગીજી મહારાજનું વાક્ય યોગી ગીતામાં છે, એ આપણા જીવનમાં સારધાર ઉતરે એવી દ્રષ્ટાંત સહિત આપણને આ વાત સમજાવી. હવે આપણે 10 મિનિટ માટે રિસેસમાં જોડાઈશું. રિસેસમાં જતા પહેલા આપણે એક ખાસ સૂચના સાંભળી લઈએ કે શિબિર આપની આપણે થોડીક ટૂંકાવી છે. 5 ને 30 આપણે શિબિર પૂર્ણ કરવાના છીએ. દોર દોરથી બધા હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં આ શિબિરમાં ઉપસ્થિત થયા છો, તો સાંજે 5:30 વાગ્યા પછી
જે હરિભક્તો અહીંયા રોકાવાના હોય એમને અહીંયા ભોજન લઈને જવાનું હોય એવા બાઈ ભાઈ તમામ હરિભક્તો અત્યારે આંગળી ઊંચી કરશે કે સાંજે શિબિર પૂરી થયા પછી અહીંયા ભોજન લઈને જે જવાના હોય એ ઊંચી આંગળી કરશે. એટલા માટે આ જાહેરાત કરું છું કે પછી સાંજે આપણે ભંડારી સ્વામીને આ વાત કરી શકીએ કે અમારે આટલી રસોઈ બનાવવાની છે, પછી અત્યારે આંગળી ઊંચી નહીં કરો, પછી હાજે હાગમતે રહી ગયા આપણે તો અહીં પ્રશ્નોનો કોઈ પાર નહીં રહે. તો ખાસ બધા અહીંયા ઊંચી આંગળી કરે ભોજન લઈને જવાના હોય તો એક જ આંગળી ઊંચી થાય છે. તો હવે આપણે 10 મિનિટ માટે રિસેસમાં જોડાઈશું. રિસેસ પછી આપણે એક વીસીડી જોવાના છે આજ પ્રવચન ઉપર, સહન કરે તે શાંતિ પામે. તો ખાસ બધા 10 જ મિનિટમાં પાછા પોતાનું સ્થાન સભાગૃહમાં ગ્રહણ કરશે. સહન કર્યું જ છે બધાએ, ફરી સહન કરજો એવી વિનંતી.